ધોરણ સાત વિષય ગણિત પાઠ નવ સમય સંખ્યાઓ તેમાં હવે આપણે આગળના ટોપિક સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ તેના વિશે અભ્યાસ કરીશું હવે આપણે વાત કરીએ સમય સંખ્યા પરની ક્રિયાઓ જેમાં પ્રથમ છે સરવાળો જ્યારે બે સમાન છેદ ધરાવતી સમય સંખ્યાનો સરવારો કરવાનો હોય બે સમાન છેદ એટલે કે છેદ સરખા હોય અને સરવારો કરવાનો હોય ત્યારે છેડ અચળ રાખી એટલે કે છેદમાં જે સંખ્યા હોય તેની તે સંખ્યા રાખી અંશની સંખ્યાનો સરવારો કરવામાં આવે છે એટલે કે અંશમાં તમને જે સંખ્યા આપી હોય તેનો સરવારો કરવાનો રહેશે તે જ રીતના જ્યારે બે ભિન્ન છેડ ધરાવતી છેડ કેવા હોય ભિન્ન એટલે કે અલગ અલગ છેડ હોય તો તેમના છેદ પહેલા આપણે સરખા કરવા સરખા કરવા પડે જેથી સરખા કરવા માટે પહેલાં આપણે બંને સંખ્યાઓનો છેદનો શું લઈશું લસા અને લસા લીધા બાદ લસા જે આવશે તે છેદના લસા જેટલા છેડવાળી સંખ્યામાં ફેરવી સરવારો કરવામાં આવે છે એટલે કે જે લસા આવશે એટલું રાખી છેદમાં પછી અંશનો સરવારો કરવામાં આવશે જે રીતના આપણે સરવારામાં જોયું તે જ રીતના બાદ બાકીમાં પણ કરવાનું રહેશે છેદ સમાન હોય તો છેદ અચર રાખી અંશની બારબાકી કે તફાવત શોધવાનો રહેશે અને જો છેદ ભિન્ન હોય તો લસા લઈ બંને છેદને સરખા કરવાના અને ત્યારબાદ અંશની બાદ બાકી કરવામાં આવશે હવે વાત કરીએ આપણે ગુનાકારની તો કે બે સમય સંખ્યાનો ગુણાકાર કરવા માટે અંશ અને છેદનો ગુણાકાર અલગ અલગ કરી પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવે છે પ્રમાણિત સ્વરૂપ એટલે અતિ સંક્ષિપ્ત રૂપ અહીં અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરવામાં આવે છે બરાબર અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે ત્યાર પછી વાત કરીએ આપણે ભાગાકાર વિશે તો કે બે સમય સંખ્યાનો ભાગાકાર કરવા માટે એક સમય સંખ્યાનો બીજી શૂન્ય સમય સંખ્યાના વ્યસ્ત સાથે ગુણાકાર કરવામાં આવે છે બરાબર ભાગાકાર કરવા માટે આપણે શું કરીશું કે જે સંખ્યા હશે એ સંખ્યાને વ્યસ્ત કરી અને તેનો ગુણાકાર કરવામાં આવે છે હવે આપણે તેના કેટલાક એક્ઝામ્પલ જોઈશું સમ્ય સંખ્યાઓ પરની ક્રિયાઓ તેમાં કહ્યું છે ઋણ પાંચની વિરોધી સંખ્યા તો વિરોધી સંખ્યા એટલે કે આ ઋણ છે તો એની વિરોધી સંખ્યા એની એ જ રહેશે પરંતુ ઋણની જગ્યાએ શું થશે ધન એ રીતના ઋણ છ સપ્તમ આવશે આ ઋણ છે તો એની વિરોધી થશે ધન છ સપ્તમ આવશે પાંચ સત્તર આવશે ધન છે તો એ થશે આપણું ઋણ એટલે કે ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન સંખ્યા પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો સરવારો ખાલી જગ્યા થાય એક ધન હોય અને એક ઋણ હોય તો એનો સરવારો શું થાય ઝીરો બરાબર પરસ્પર બે વિરોધી સંખ્યાનો સરવારો શું થશે ઝીરો આગળ કહ્યું છે સરવારો કરો તો સરવારો કરતાં પહેલાં મેં જોયું કે બંનેના છેદ જોવાનો આપણે તો છેદ કેવા છે સમાન તો સમાન છેદ હોય તો અંશનો સરવારો કરવાનો રહેશે એટલે અહીંયા ત્રણ વટ્ટા રૂંટે છેદમાં છેદ અચળ રહેશે એટલે કે એનો એજ ચલો ત્રણ વટ્ટા ઓછા ઓછા તેર છેદમાં બે ત્રણમાંથી તેર ના જાય પણ તેરમાંથી ત્રણ જસ એટલે રહેશે આપણી પાસે ઋણ દસ કે એમ તેર મોટી સંખ્યા છે માટે અહીંયા ઋણની નિશાની રહેશે છેદમાં બે બે પંચા દસ એટલે અહીંયા આવશે આપણા ઋણ પાંચ એ જ રીતના અહીંયા તમને મિશ્ર સંખ્યા આપેલી છે તો તમારે એને અપૂર્ણાંકમાં ફેરવવાની રહેશે નવ એકા નવ નવ ને આઠ તો કે સત્તર નવમાંટ્ટા નવ દુ અઢાર ને પાંચ ત્રેવીસ નવ હવે બંનેના છેદ સરખા છે તો ચાલો છેદમાં અચર સંખ્યા સત્તર છેદ વટા ત્રેવીસ અંશનો સરવારો તો સત્તર વટ્ટા ત્રેવીસ એટલે ચાલીસ છેદમાં નવ હવે આપણે આને મિશ્ર સંખ્યા આપેલી છે તો મિશ્રમાં ફેરવી શકીએ નવ ચોક છત્રીસ છત્રીસ ચાર ચાલીસ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ચાર ત્રત્યાંશ વત્તા છ સપ્તમાંશ તો ચાર ત્રત્યાંશ અને છ સપ્તમાંશ તો અહીંયા આપણે જોઈએ કે બંનેના છેડ અલગ છે માટે આપણે કરીશું એનો લસા ત્રણ સપ્તમા ત્રણ એકા ત્રણ સાત સાત એકા સાત એટલે આપણો લસા આવશે ત્રણ ગુણ્યા સાત એટલે કે એકવીસ એટલે કે છેડમાં આપણે લાવીશું એકવીસ તો એકવીસ લાવવા માટે ત્રણને ઉપર નીચે સાત વડે ગુનીશું અને છેડમાં અહીંયા એકવીસ લાવવા માટે અંશ અને છેદનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરીશું સાત ચોક અઠ્યાવીસ છેદમાં એકવીસ છ ટાળી અઢાર છેદમાં એકવીસ હવે બંનેના છેદ સરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો અને છેદમાં એકવીસના એકવીસ અઠ્યાવીસ વટ્ટા અઢાર એટલે આપણા થશે છેતાલીસ છેદમાં એકવીસ એકવીસ દુ બેતાલીસ ને ચાર છેતાલી સા આપણું જવાબ એ જ રીતના આ એક્ઝામ્પલ તમે હોમવર્કમાં ગણશો અહીંયા નવ અને આ છેદ અલગ અલગ છે માટે પ્રથમ તમે લસા લેશો તો એમનો લસા આવશે બોટેલ એટલે આ સંખ્યાને તમે આઠ વડે આ સંખ્યાને નવ વડે ગુણાકાર કરી ઓછા વટા ઓછા કરી તમારે એક્ઝામ્પલ જાતે કરવાનું રહેશે ત્યાર પછી આજે આપણે આગળ જોઈએ ગુણાકાર કરો તો ગુણાકાર કરતા માટે શું કર્યું કહ્યું તો આપણને કે અણસંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર પરંતુ અણસંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરતાં પહેલાં એને આપણે અટિસંશી પ્રમાણિત રૂપમાં ફેરવીશું અહીંયા ઓછા ઓછા વટ્ટા થઈ જશે એટલે એકાવન છેદમાં પાંચ તો પાછું પાછું પચીસ સત્તરતાલીસ એકાવન બરાબર એટલે પાંચ ગુણ્યા

સત્તાડું ચોત્રીસ એટલે કે ઋણ ચોત્રીસ કારણ કે એક ધન છે અને એક ઋણ છે એટલે ઋણ ચોત્રીસ છેદમાં ત્રણ આપણે ઋણ અગિયાર લીધે અને એક ચોત્રીસ આ થશે તમારો જવાબ એ જ રીતના આગળ કહ્યું છે આ મિશ્ર સંખ્યા છે તો મિશ્ર સંખ્યા હોય તો પ્રથમ એને આપણે સામા ફેરવવાની અપૂર્ણાંક સંખ્યામાં મિશ્ર સંખ્યા હોય તો એને પ્રથમ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવતા છ તાલી અઢાર ને ત્રણ એકવીસ જસ્તમાં આઠ સટ્ટા છપ્પન એક સત્તાવનના છેદમાં સાઠ હવે અહીં આપણે જોઈએ કે સાત તાલી એકવીસ એટલે ત્રણ ગુણ્યા સત્તાવન છેદમાં છ સત્તાવન ગુણ્યા ત્રણ એટલે અહીંયા હજુ આપણું થશે ત્રણ દુ છ એટલે અહીંયા સત્તાવન ભાગ્યા બે એટલે અઠ્યાવીસ ડું છપ્પન એક સત્તાવન હવે આપણે આગળ જોઈએ અહીંયા તો જુઓ અહીંયા પંદર 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 છેદમાં ઋણ તેર તેર છેદમાં ઋણ પંદર 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 ક તેર તેર કર થઈ જશે બરાબર એટલે રહેશે શું અહીંયા એક ઋણ એક ગુણ્યા ઋણ એક ઋણ એક ગુણ્યા ઋણ એક એટલે થશે એક કારણ કે બે વખત ઋણ છે એટલે શું થઈ જશે ધન સંખ્યા બની જશે આગળ કહ્યું છે બાદ બાકી કરો તો જે રીતના આપણે સરવાળો કરીએ છીએ તે જ રીતના બાદ બાકી કરવાનું તો પ્રથમ આપણે જોઈશું છેદ તો બંનેના છેદ કેવા છે અલગ અલગ બરાબર તો છેદ અલગ હોય તો આપણે શું કરવાનું પ્રથમ તેનો લસા એકમનો અંક બેકી છે એટલે દસ દુ વીસ પચીસના 25 પાંચ દુ દસ 25 પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પચીસ ચોક સો લસા એટલે આપણે બંનેના છેદમાં લાવવાના છે સો એટલે કે વીસને પાંચ સાથે ગુનું તો સો થશે તો ઉપર નીચે અંશ અને છેદ બંને પાંચ વડે ગુનાકાર કરીશ પચીસને ચાર વડે એટલે ઉપર નીચે ચાર વડે તેનો ગુણાકાર કરીશું સાત પંચા પાંત્રીસ છેદમાં સો નવ ચોક છત્રીસ છેદમાં સો બરાબર હવે આપણે કરીશું બંનેનો છેદ સરખા થઈ ગયા એટલે છેદમાં સો અહીંયા પાંત્રીસ ઓછા છત્રીસ એટલે છત્રીસમાંથી એક પાંત્રીસ જશે એટલે એક મોટી સંખ્યા છત્રીસ એટલે ઋણ એક છેદમાં સો આ થશે આપણો જવાબ એ જ રીતના આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપ્યું છે છ પંદર અંશ ઓછા ઓછ નવ દસાંશ એટલે આપણે પ્રથમ પંદર અને દસનો લસા લઈશું પંદર પાંચ દુ દસ ત્રણ પાંચતાલી પંદર પાંચ એકા પાંચ એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બેતાલીસ છ પંચાને ત્રીસ એટલે બંનેના છેદમાં આપણે લાવવાના છે ત્રીસ એટલે પંદર દુ ત્રીસ

ત્રીસ તો ત્રીસ એકા ત્રીસ ને નવ ઓગણ ચાલીસ આ થશે આપણું આન્સર એ જ રીતના આગળ જોઈએ એક્ઝામ્પલ તો આગળના એક્ઝામ્પલમાં સાત એકા સાત મિશ્ર સંખ્યા છે તો મિશ્ર સંખ્યાને પ્રથમ તમારે અપૂર્ણાંકમાં ફેરવવાની ત્યારબાદ તેનો છેદ દેખવાનો અને છેદ જોયા પછી તેમનો લસા લઈ છેદ સરખા કરવાના ત્યારબાદ અંશની બાદ બાકી કરવાની રહેશે સાત એકા સાત સાત ને ત્રણ દસ એટલે કે ઋણ દસ છેદમાં સાત ચૌદ અઠ્યાવીસ ને પાંચ તો કે તેત્રીસ છેદમાં ચૌદ અહીંયા આપણે જોઈએ કે ચૌદ છે તો સાતના ઘરિયામાં પણ ચૌદ આવી શકે છે એટલે કે સાત દુ ચૌદ ઉપર નીચે બે વડે ચૌદ એકા ચૌદ અને તેત્રીસ એકા તેત્રીસ દસ ડું વીસ

બેતાલીસ અને ઋણ છે માટે ઋણ ત્રણ અને અગિયાર તેતાળીસ આઠ હશે આપણું આન્સર એ જ રીતના વિદ્યાર્થી મિત્રો મિશ્ર સંખ્યાને પ્રથમ તમે અપૂર્ણાંકમાં ફેરવશો અને ત્યારબાદ બાદ બાકી કરશો આ રહેશે તમારું હોમવર્ક આગળ કહ્યું છે ભાગાકાર કરો તો કે જ્યારે આપણે ભાગાકાર કરીએ તો જે અહીંયા ભાગાકારની નિશાની છે એની જગ્યાએ આપણે કરીશું ગુનાકાર અને ગુનાકાર કરીએ ભાગાકારની જગ્યાએ તો એની પાછળની જે સંખ્યા હોય એને આપણે કરવાની છે વ્યસ્ત વ્યસ્ત એટલે કે એને ઉલટાઈ દેવાની અંશમાં હોય તે છેદમાં અને છેદમાં હોય તે અંશમાં ચાલો બે ટાલી છ એટલે કે ઋણ ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તાલી નવ એક સંખ્યા છે અને એક ઋણ સંખ્યા છે માટે ઋણ નવ તે જ રીતના અહીંયા ઋણ એક પંચમાં ભાગાકારની જગ્યાએ ગુણાકાર ને ત્યાર પછીની સંખ્યાનો ઉલતાવવાની એટલે કે વ્યસ્ત કરવાની રહેશે હવે અહીંયા જુઓ કશું પણ કટ થતું નથી એટલે કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે સાત ગુણ્યા ઋણ એક એટલે ઋણ સાત ને પેલું પાછું પાછું પચીસ હવે બાકીના એક્ઝામ્પલ ત્રણ અને ચાર વિદ્યાર્થી મિત્રો તમારે પ્રેક્ટિસ માટે હોમવર્કમાં કરવાના રહેશે આગળ કહ્યું છે ચાર તૃત્યાંશની વ્યસ્ત સંખ્યા લખો તો વ્યસ્ત એટલે અંશ છેદમાં હોય તે અંશમાં જાય અને અંશમાં હોય તે છેદમાં એટલે કે ઋણ ચાર તે જ રીતના ખાલી જગ્યાની સોરી પાંચ પૂર્ણાંક બે તૃત્યાંશની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો પાંચ પાંચ પૂર્ણાંક બે ત્રત્યાંશ એટલે પાંચ તાલી પંદર સોલેક સત્તર ત્રત્યાંશ થાય હવે અની વ્યસ્ત સંખ્યા એટલે ત્રણના છેદમાં સત્તર થશે એ જ રીતના ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ સંખ્યા રહે છે તો કે ઋણ એકની વ્યસ્ત સંખ્યા એની એ જ રહે એકબીજાની વ્યસ્ત હોય તેવી બે સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા થાય બરાબર એકબીજાની વ્યસ્ત હોય તેવી સંખ્યાનો ગુણાકાર એક ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી ઝીરોની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ હોતું નથી એક ત્રત્યાંશની વ્યસ્ત વિરોધી સંખ્યા ખાલી જગ્યા થાય વ્યસ્તની વિરોધી સંખ્યા તો એક ત્રત્યાંશનું વ્યસ્ત તો એનો વ્યસ્ત કરીએ તો ત્રણ છેદમાં એક એટલે કે ત્રણ થાય અને એની વિરોધી સંખ્યા તો આ ધન છે તો એની વિરોધી સંખ્યા ઋણ ત્રણ એવી રીતના ત્રણની વિરોધી સંખ્યા તો કે ઋણ ત્રણ ઋણ ત્રણની વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા ઋણ ત્રણની વિરોધી સંખ્યા તો ઋણ ત્રણની વિરોધી સંખ્યા શું થાય ત્રણ અને તેની વ્યસ્ત સંખ્યા એટલે એકના છેદમાં ત્રણ બરાબર અંશમાં છે તો એ છેદમાં જતું રહ્યું અને છેદમાં કંઈ નથી માટે એક તો વિદ્યાર્થી મિત્રો જાતે કરોના દાખલા પણ તમે હોમવર્કમાં પ્રેક્ટિસ કરશો